નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે હાલનું જે માવઠાનો વરસાદ ને આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે રાજ્યની અંદર, એ વિશેની તમામ વાત કરવાની છે. પણ સૌ પ્રથમ તો આજે હું દુઃખ એ વાતનું વ્યક્ત કરું છું કે આપણે છેલ્લા ઘણા દિવસથી આગાહી આપતા હતા, આપણી અંદરની ભાવના એવી હતી કે આપણે આગાહી ખોટી પડવી જોઈએ, આ માવઠું ન થવું જોઈએ. છતાં પણ અંતે દ્વારકાધીશે જે ધાર્યું હશે તે સાચું, એ મુજબ આજે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થયું છે. અડધાથી લઈને 3 ઇંચ અને એકલ દુક્કલ એક બે સ્પેલ છે 3 ઇંચ કરતા પણ ઉપર થયા છે એવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે. અને આ માવઠું છે એ આજે સાર્વત્રિક છે, ઘણી જગ્યાએ કરા પડ્યા છે. અને આ વરસાદની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ છે, એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો છે અને ઘણી જગ્યાએ વીજળીઓ પણ પડી છે, જેમાં ઈડર તાલુકાના એક ગામની અંદર એક વ્યક્તિનું મોત થયું છે. એ પછી દ્વારકા જિલ્લાની અંદર એક ગામની અંદર વીજળી પડવાથી 6 ગાયોના મૃત્યુ થયા છે. અને એવા અનેક કિસ્સાઓ આજે દુર્ઘટનાઓ આજે બની છે તે ખૂબ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આ વીજળી પડવાના કેસને કારણે પશુ માનવ પક્ષીઓ જે કોઈ પણના મૃત્યુ થયા હોય ભગવાન એમની આત્માને શાંતિ આપે. આજે જે માવઠું થયું તે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી અને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. હવે આ જે વરસાદની સિસ્ટમ છે અત્યારે પણ આજે વાત કરવા જઈએ તો આજે 26 નવેમ્બર 2023 અને રવિવારના રોજ પણ આપણી ઉપર સક્રિય છે. આમ તો આપણે દર રવિવારે રાત્રે 8 થી 9 એક કલાક માટે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ, પણ આજે આપાતકાલીન સ્થિતિની અંદર આપણે એ લાઈવ નથી કરતા. હું તમને વિડીયોથી માહિતી આપું છું. અત્યારે આપણી ઉપર હજી પણ આ સિસ્ટમ સક્રિય છે. આજે રાતભર એટલે કે સવાર સુધીમાં હજી અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. જોકે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટશે, એકદમ બંધ નહીં થાય પણ વરસાદની તીવ્રતાઓ હવે ઘટશે. છતાં પણ હજી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢના અમુક ભાગો છે, અમરેલી અથવા તો ગીર સોમનાથના અમુક ગ્રામ્ય વિસ્તારો છે, ભાવનગર, બોટાદ આ તમામ વિસ્તારોની અંદર હજી પણ માવઠાની શક્યતાઓ રહેલ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડીક તીવ્રતા ઓછી રહેશે પણ દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હજુ હળવા મધ્યમ ઝાપટાઓ છે ચાલુ રહેશે. પણ આજે રાતભર વધુ તીવ્રતા રહેવાની છે સવાર સુધી. એની વાત કરવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા, એ પછી બરોડા હોય અથવા તો ડભોઈ છે, કરજણ છે, પાલેજ છે, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, એ સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, સેલવાસ આ તમામ વિસ્તારોની અંદર આજે રાતભર ધોધમાર વરસાદ પડે તેવી હજુ શક્યતાઓ છે. અને એમાં પણ સુરત, વલસાડ, વાપી, નવસારી આ વિસ્તારોમાં આજે રાત્રે કદાચ અતિ ભારે પણ એક બે સ્પેલ છે એ થઈ શકે છે. એ સાથે જે રાજપીપળા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા છે અથવા તો મહીસાગર જિલ્લા જેવા વિસ્તારો છે અને અરવલ્લીના અમુક પાટો છે એમાં પણ રાતભર મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં પણ આજે દિવસ દરમિયાન માવઠાના વરસાદ નોંધાયા છે. એક બે સ્પેલ ત્યાં પણ સામાન્ય કરતાં વધારે થઈ ચૂક્યા છે. અને હજુ પણ રાત્રે, જોકે હવે ઉત્તર ગુજરાતમાં તીવ્રતા ઘટશે, છતાં પણ રાત્રે હજી છૂટાછવાયા માવઠા ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર વાત કરવા જઈએ તો આપણું ઘણા દિવસથી અનુમાન હતું કે કચ્છમાં વાગડ વિસ્તાર એટલે કે રાપર તાલુકામાં ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાં આજે સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે 1 ઇંચ અને અમુક ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ કરતાં પણ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને બીજા પણ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જોકે કચ્છ જિલ્લાની અંદર આજે હળવા સામાન્ય ઝાપટાઓ છે રાત્રે ચાલુ રહેશે. આવતીકાલથી કચ્છ જિલ્લામાં પણ ધીમે ધીમે ખુલ્લું થશે અને આ માવઠું છે આજે રાત્રે થશે. આવતીકાલે સવારથી આ માવઠાની તીવ્રતા તમામ વિસ્તારોમાં ઘટશે. સવારે 9 વાગ્યાથી આ માવઠાની તીવ્રતા રાજ્યભરની અંદર ઘટશે. ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે પણ આવતીકાલે 27 તારીખના રોજ પણ સાંજ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદો છે ચાલુ રહેશે. ભલે અતિ ભારે નહીં થાય પણ હળવા મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેશે. અને 28 તારીખથી ધીમે ધીમે રાજ્યનું હવામાન છે એ ખુલ્લું થઈએ અને રાબેતા મુજબનું જનજીવન થાય તેવું હાલ એક અમારું અનુમાન છે. એટલે આજે હવામાન વિશે જ વાત કરવાની હતી. આજે આપણો ખેડૂત સમાધાન કાર્યક્રમ આપણે મુલતવી રાખેલ છે. વિશેષ માહિતી છે એ આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ.
જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તમામ મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય ભાઈઓને પણ આ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી હાલ જ આપશું ધન્યવાદ